જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો. આજના પાઠની અંદર આપણે કાર્બનિક સંયોજનોનું નામકરણ અને કાર્બન સંયોજનોની દહન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. ક્વેશ્ચન છે, કાર્બન સંયોજનોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે, ઉદાહરણ આપો. તો સમાનધર્મી શ્રેણીમાં સંયોજનોના નામોનો આધાર મૂળભૂત કાર્બનની એવી શૃંખલા ઉપર રહેલો છે કે જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પૂર્વક એટલે કે શબ્દની આગળ એટલે કે શબ્દ સમૂહમાં આગળ લખવામાં આવે છે, અને બીજું છે ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પ્રત્યે કે જે શબ્દ સમૂહ પાછળ દ્વારા ફેરફાર થાય છે. તો આપણે આગળ જોઈ ગયા છીએ કેટલીક સમાનધર્મી શ્રેણીઓની અંદર ક્રિયાશીલ સમૂહો જેમ કે આલ્કોહોલ છે, કીટોન છે, આલ્ડીહાઇડ છે વગેરે. તો તેના આધારિત જે તે ક્રિયાશીલ સમૂહ છે તેના આધારિત પૂર્વર્ગ અને પ્રત્યય લાગે છે તે આપણે આગળ ચાર્ટમાં જોઈશું. તો એમાં આગળ છે આલ્કોહોલની સમાનધર્મી શ્રેણીના નામ. તો એમાં પહેલું છે CH3Cl, જેને છે નામ ક્લોરોમિથેન, એટલે કે અહીંયા કાર્બનની સંખ્યા 1 છે એટલા માટે મિથેન, અને સીએલ છે એટલા માટે ક્લોરો. ક્લોરો જે છે તે ક્રિયાશીલ સમૂહની અંદર પૂર્વક લાગે છે એટલા માટે ક્લોરો આગળ લખાશે. બીજું છે CH3OH, જેનું નામ થશે મિથેનોલ. તે કઈ રીતે? તો કે અહીંયા કાર્બનની સંખ્યા 1 છે એટલા માટે મિથેન, અને OH સમૂહ લાગેલો હોવાથી ઓલ પ્રત્યય લાગશે. નેક્સ્ટ છે C2H5OH, જેનું નામકરણ થશે ઇથેનોલ, કારણ કે અહીંયા કાર્બનની સંખ્યા 2 છે અને ક્રિયાશીલ સમૂહ OH હોવાથી પ્રત્યય લાગશે ઓલ, એટલા માટે ઇથેનોલ. નેક્સ્ટ છે C3H7OH, જેનું નામકરણ થશે પ્રોપેનોલ. તો કે અહીંયા કાર્બનની સંખ્યા 3 હોવાથી પ્રોપેન, અને OH ક્રિયાશીલ સમૂહ લાગેલો હોવાથી પ્રત્યય લાગશે ઓલ, એટલા માટે પ્રોપેનોલ. નેક્સ્ટ છે C4H9OH, જેનું નામકરણ થશે બ્યુટેનોલ, કારણ કે કાર્બનની સંખ્યા 4 છે એટલા માટે બ્યુટેન, અને OH ક્રિયાશીલ સમૂહ લાગેલો હોવાથી પ્રત્યય લાગશે ઓલ, એટલા માટે નામકરણ થશે બ્યુટેનોલ. આગળ જોઈએ કાર્બન સંયોજનો નામકરણ નીચે દર્શાવેલી પદ્ધતિ દ્વારા કરી શકાય છે, જેમાં ફર્સ્ટ છે સંયોજનોમાં કાર્બન પરમાણુઓની સંખ્યા નક્કી કરો, એટલે કે જેટલા પણ કાર્બન સંખ્યા હોય તેના આધારિત તેનું નામકરણ થશે. 1 હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, એવી રીતે 3 હોય તો પ્રોપેન. બીજો મુદ્દો છે ક્રિયાશીલ સમૂહની હાજરીના કિસ્સામાં તેને પૂર્વક અથવા તો પ્રત્યય સહિત સંયોજનોના નામમાં દર્શાવાય છે, એટલે કે આગળ આપણે જોઈ ગયા ઉદાહરણ કે જો OH પ્રત્યય લાગેલો હોય તો તેના આધારિત પ્રત્યય લાગશે ઓલ, અને જો આલ્કોહોલ હોય સોરી હેલોજન સમૂહના કેટલા જેટલા પણ ક્રિયાશીલ સમૂહ જેમ કે ક્લોરો છે, બ્રોમો છે, એ બધા પૂર્વક તરીકે લાગશે એટલા માટે આગળ લખાશે. ત્રીજો મુદ્દો છે જો ક્રિયાશીલ સમૂહનું નામ પૂર્વકના આધારે આપવામાં આવે અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય AEIOU જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે રહેલો ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ અપાય છે. ઉદાહરણ તરીકે કીટોન સમૂહ ધરાવતા 3 કાર્બનની શૃંખલાને નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો પ્રોપેન, તો પ્રોપેનનો સ્પેલિંગ થશે PROPANE, કે જેની પાછળ ઈ સ્વર લાગેલો છે. તો તેની પાછળ કીટોન જે છે તેનો ઓન લાગવાને કારણે ઈ નીકળી જશે, એટલે આવી રીતે થશે PROPAN, ઈ નીકળી જશે અને ઓન પ્રત્યે લાગશે ONE, તો નામકરણ થશે PROPANONE, જેટલું નામકરણ છે પ્રોપેનોલ. ચોથો મુદ્દો જોઈએ જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામમાં રહેલ અંતિમ N ને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ઇન અથવા તો આઈન લાગશે, જે આગળ આપણે ચાર્ટમાં જોઈ ગયા છીએ કે જો કોઈપણ કાર્બનની શૃંખલાની અંદર ડબલ બોન્ડ હોય તો ઇન પ્રત્યય લાગે અને ટ્રિપલ બોન્ડ હોય તો આઈન પ્રત્યય લાગે. ધારો કે કાર્બનની શૃંખલાની અંદર 3 કાર્બન છે તો પ્રોપેન, પરંતુ ડબલ બોન્ડ છે એટલે પ્રોપીન થશે, અને ટ્રિપલ બોન્ડ હોય તો પ્રોપાઇન. આગળ જોઈએ કેટલાક ક્રિયાશીલ સમૂહ તેના આધારિત પૂર્વગ અને પ્રત્યયની સાથે સાથે તેના ઉદાહરણો. તો એમાં પહેલું છે હેલો આલ્કેન. તો હેલો આલ્કેન જે છે તેની અંદર પૂર્વક તરીકે લાગશે ક્લોરો અથવા બ્રોમો હોય તો બ્રોમો. અહીંયા ઉદાહરણની અંદર તમને આપેલું છે કાર્બનની સંખ્યા 3 છે એટલા માટે પ્રોપેન, સાથે સાથે સિંગલ બોન્ડ છે એટલે એન પ્રત્યય લાગશે, પરંતુ અહીંયા ક્લોરિન છે એટલા માટે પૂર્વક તરીકે શું લખાશે ક્લોરો
પ્રોપેન. બીજું ઉદાહરણ છે એની અંદર કે જેની અંદર ત્રણ કાર્બન છે એટલા માટે પ્રોપેન, પરંતુ ક્રિયાશીલ સમૂહ જે છે તે બીઆર છે એટલા માટે આગળ લખાશે બ્રોમો, એટલે બ્રોમો પ્રોપેન. બીજું જોઈએ ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, કે જેની અંદર પ્રત્યય તરીકે લાગે છે ઓલ. અહીંયા ઉદાહરણની અંદર કાર્બનની સંખ્યા ત્રણ હોવાથી પ્રોપેન, ક્રિયાશીલ સમૂહ ઓએચ હોવાને કારણે પ્રત્યય લાગશે ઓલ, એટલે નામકરણ થશે પ્રોપેનોલ. ત્રીજું છે આલ્ડિહાઇડ, કે જેની અંદર પ્રત્યય લાગે છે આલ. અહીંયા ઉદાહરણની અંદર કાર્બનની સંખ્યા ત્રણ હોવાથી પ્રોપેન, પરંતુ ક્રિયાશીલ સમૂહ જે છે તે આલ્ડિહાઇડ હોવાને કારણે પ્રત્યય આલ લાગશે, એટલે નામકરણ થશે પ્રોપેનાલ. ચોથું છે કીટોન, કે જેની અંદર પ્રત્યય લાગે છે ઓન. અહીંયા તમે ઉદાહરણની અંદર જોઈ શકો છો કે કાર્બનની સંખ્યા ત્રણ છે એટલા માટે પ્રોપેન, અને ક્રિયાશીલ સમૂહ જે છે તે કીટોન હોવાને કારણે પ્રત્યય લાગશે ઓન, એટલે નામકરણ થશે પ્રોપેનોન. પાંચમું છે કાર્બોક્સિલિક એસિડ, કે જેની અંદર પ્રત્યય લાગે છે ઓઇક એસિડ. અહીંયા ઉદાહરણની અંદર કાર્બનની સંખ્યા ત્રણ છે એટલા માટે પ્રોપેન, અને ક્રિયાશીલ સમૂહ જે છે તે સી ડબલ બોન્ડ ઓ ઓએચ, એટલે કે સી ડબલ ઓ એચ છે, એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે, એટલે પ્રત્યય લાગશે ઓઇક એસિડ, એટલે નામકરણ થશે પ્રોપેનોઇક એસિડ. છઠ્ઠું છે આલ્કિન, કે જે આપણે આગળ ચાર્ટની અંદર જોઈ ગયા છીએ, કે જેની અંદર પ્રત્યય લાગશે ઇન. અહીંયા તમે ઉદાહરણની અંદર જોઈ શકો છો કે કાર્બનની સંખ્યા ત્રણ છે એટલા માટે, આ ઉપરાંત બે કાર્બન જે છે છેલ્લા તેની વચ્ચે ડબલ બોન્ડ છે એટલા માટે પ્રત્યય તરીકે ઇન લાગશે, અને કાર્બનની સંખ્યા ત્રણ છે એટલા માટે પ્રોપીન. સાતમું છે આલ્કાઇન, આલ્કાઇનની અંદર પ્રત્યય લાગશે આઇન. અહીંયા તમે ઉદાહરણની અંદર જોઈ શકો છો કે કાર્બનની સંખ્યા ત્રણ હોવાને કારણે પ્રોપેન, પરંતુ બે કાર્બન જે છે છેલ્લા તેની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એટલે નામકરણ થશે પ્રોપાઇન, કારણ કે પ્રત્યય કયો લાગશે આઇન. આગળ જોઈએ નવો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો છો? પેન્ટેન, પેન્ટેન જે છે તેનું સામાન્ય સૂત્ર એટલે કે આલ્કેન શ્રેણી છે, એટલે સામાન્ય સૂત્ર આવશે સી એન એચ ટુ એન પ્લસ ટુ. પેન્ટેન એટલે કાર્બનની સંખ્યા પાંચ. જે સૂત્રની અંદર તમે મૂકી દો સી એન એચ ટુ એન પ્લસ ટુની અંદર, તો સૂત્ર મળે છે સી ફાઈવ એચ ટ્વેલ, જેની અંદર પાંચ કાર્બનની સંખ્યા છે. તો તેમાં જોઈએ આપણે, તેઓ સરળ શૃંખલાવાળા બંધારણ અથવા એક અથવા વધુ શાખાઓ ધરાવતી શૃંખલામાં ગોઠવાઈ શકે છે. તો આણ્વીય સૂત્ર છે સી ફાઈવ એચ ટ્વેલ નીચે મુજબના સમઘટકો ધરાવી શકે છે. તો સરળ શૃંખલાવાળું બંધારણ, તો તમે અહીંયા જોઈ શકો છો કે પાંચ કાર્બન જે છે પેન્ટેનની અંદર તે તમને સીધી રેખામાં એક જ લાઇનમાં દર્શાવેલા છે, કે જેની અંદર દરેક કાર્બન જે છે તેની સંયોજકતા ચારે ચાર સંતોષાય તે રીતે હાઇડ્રોજન પણ દર્શાવેલા છે. નેક્સ્ટ છે, પેન્ટેનની અંદર શાખીય, એક શાખાવાળું અને દ્વિશાખાવાળું, એટલે કે એક શાખા તરીકે કાર્બન આવેલો અથવા તો બે શાખામાં કાર્બન આવેલો હોય તે રીતે તમને શાખીય બંધારણ દર્શાવેલું છે. તો આઇસોપેન્ટેનમાં જોઈએ, સૌ પ્રથમ પહેલાં અહીંયા ચાર કાર્બન જે છે તે એક સીધી લાઇનમાં છે, જ્યારે પાંચમો કાર્બન જે છે એ છેલ્લેથી બીજા કાર્બન સાથે શાખામાં દર્શાવેલો છે, અને દરેક કાર્બન જે છે તેની સંયોજકતા પૂર્ણ થાય તે રીતે હાઇડ્રોજન દર્શાવેલા છે. એની બાજુમાં છે તમને આઇસોપેન્ટેન જે છે તેની અંદર તમને કાર્બન જે છે પાંચ કાર્બન પૈકીના ત્રણ કાર્બન જે છે સીધી લાઇનમાં છે, જ્યારે બાકી બચ્યા બે કાર્બન જે છે તે વચ્ચેના કાર્બનની એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ દર્શાવેલું છે, અને દરેક કાર્બનની સંયોજકતા ચાર પૂર્ણ થાય તે રીતે હાઇડ્રોજન દર્શાવ્યા છે. આગળ જોઈએ ટુ મિથાઇલ બ્યુટેન, કે જે તમે ઉપર આઇસોપેન્ટેનનું સૂત્ર જે છે તેમ જ છે, પરંતુ અહીંયા તમને જે હાઇડ્રોજન જે છે તે શાખાની જગ્યાએ એક સાથે પહેલા કાર્બન જે છે તેની સાથે શાખામાં ત્રણ છે તો અહીંયા દર્શાવી દીધું છે સી એચ થ્રી, બીજો કાર્બન જે છે તેની શાખામાં બે હાઇડ્રોજન છે એટલા માટે દર્શાવ્યું છે સી એચ ટુ, ત્રીજો કાર્બન જે છે તેની સાથે એક હાઇડ્રોજન શાખામાં છે એટલે સી એચ, પરંતુ તેની સાથે બીજો એક કાર્બન છે સી કે જેની સાથે ત્રણ હાઇડ્રોજન છે એટલા માટે સી એચ થ્રી, અને છેલ્લો કાર્બન જે છે તેની સાથે ત્રણ હાઇડ્રોજન જે છે તે શાખામાં દર્શાવેલા છે. એવી જ રીતે તમે જોઈ શકો છો બીજું એક બંધારણ કે જેની અંદર કાર્બન જે છે
તે પૈકી પાંચ કાર્બન પૈકીના ત્રણ કાર્બન જે છે એ સિંગલ લાઇનમાં છે અને બાકી બચ્યા જે છે તે પૈકીનો મધ્યમાં રહેલા એક કાર્બનની ઉપર છે અને એક કાર્બનની નીચે છે, જે તમને નિયોપેન્ટેનમાં દર્શાવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે દર્શાવેલ સંયોજનનું નામ કેવી રીતે આપશો? તો અહીંયા તમે જોઈ શકો છો કે બંધારણની અંદર કાર્બનની સંખ્યા એક છે એટલા માટે મિથેન, પરંતુ તેની સાથે તમે જોઈ શકો છો કે સી ડબલ બોન્ડ ઓ અને એક ઉપર હાઇડ્રોજન છે એટલા માટે આલ્ડિહાઇડ એટલે પ્રત્યય તરીકે લાગશે આલ, તો નામ થશે મિથેનાલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે દર્શાવેલ સંયોજનનું નામ તમે કેવી રીતે આપશો? તો તમે એ બંધારણની અંદર કાર્બનની સંખ્યા ગણો તો થશે છ એટલા માટે હેક્સ. આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લા બે કાર્બન છે તેની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એટલે પ્રત્યય કયો લાગશે? આઈન, એટલે નામ થશે હેક્ઝા ઇન. આ ઉપરાંત જ્યારે પણ કાર્બનની સંખ્યા ચાર કરતાં વધી જાય, એક સિંગલ લાઇનમાં જો કાર્બનની સંખ્યા ચાર કરતાં વધી જાય ત્યારે તેની અંદર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ જે છે તે કયા કાર્બન પર જે છે તે દર્શાવવા માટે કાર્બનનો નંબર દર્શાવવો જરૂરી છે, એટલા માટે અહીંયા વન આપેલું છે એટલે નામકરણ થશે વન હેક્ઝા ઇન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કાર્બન સંયોજનોનું દહન ઉદાહરણ આપી સમજાવો. તો તેની અંદર જોઈએ, સામાન્ય રીતે તેના બધા જ અપર રૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ પણ મુક્ત કરે છે, એટલે કે કાર્બન જે છે તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, સાથે ઉષ્મા અને પ્રકાશ પણ આપે છે. આગળનો મુદ્દો જોઈએ, મોટાભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા મોટી માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે, તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા જે પ્રક્રિયા આપેલી છે તેની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો હોવાથી તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે, જેના ઉદાહરણ તમને આપ્યું છે કે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, આ ઉપરાંત ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે, જેનું સમીકરણ અહીંયા દર્શાવ્યું છે. નેક્સ્ટ છે મિથેન CH4, જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે, જેનું પણ ઇક્વેશન દર્શાવ્યું છે. નેક્સ્ટ છે CH3CH2OH, એટલે નામકરણ થશે ઇથેનોલ, કારણ કે કાર્બનની સંખ્યા બે છે અને પ્રક્રિયાશીલ સમૂહ OH છે. જે પણ વાતાવરણમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરે છે, સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ પણ આપે છે. તો અહીંયા સમીકરણ નંબર બે અને ત્રણ જે છે તેને સંતુલિત કરવા પડે તેમ છે, કારણ કે તમે જોઈ શકો છો કે ઓક્સિજનની સંખ્યા ડાબી બાજુ બે છે જ્યારે જમણી બાજુ ત્રણ હતી, જેને સંતુલિત કરવા માટે H2Oની આગળ ટુ મૂકવા પડે તેમ છે અને ડાબી બાજુ ઓની આગળ બે મૂકવા પડશે એટલે સમીકરણ સંતુલિત થશે. તેવી જ રીતે તમે ઇક્વેશન નંબર ત્રણ જે છે તેની અંદર ડાબી બાજુ જોવા જઈએ તો ઓક્સિજનની સંખ્યા ત્રણ છે, જ્યારે જમણી બાજુ પણ ઓક્સિજનની સંખ્યા ત્રણ હતી, પરંતુ એ સિવાય કોનું બેલેન્સ નહોતું થતું? તો કે કાર્બનની સંખ્યાનું. કાર્બનની સંખ્યા જે છે તે ડાબી બાજુ બે હતી જ્યારે જમણી બાજુ એક જ હતી, જેને સંતુલિત કરવા માટે આપણે સીની આગળ CO2ની આગળ બે મૂકીશું, જેના કારણે ઓક્સિજનની સંખ્યા જે છે તે જમણી બાજુ કેટલી થઈ જશે? ચાર અને એક પાંચ, જેને સંતુલિત કરવા માટે ડાબી બાજુ આપણે ત્રણ લખીશું, જ્યારે જમણી બાજુ જે છે તેમાં H2Oની આગળ ત્રણ લખીશું. નેક્સ્ટ છે LPG વાયુ જે છે એટલે કે બ્યુટેનની દહન પ્રક્રિયા. તો બ્યુટેન એટલે કાર્બનની સંખ્યા ચાર, જેના પરિણામે સૂત્ર જે છે CnH2n+2, તેની અંદર તમે કિંમત મૂકી દો કાર્બનની એટલે તમને ઇક્વેશન મળી જશે C4H10, જેની પણ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે, સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મળે છે. જે સમીકરણ બને છે તેને અહીંયા સંતુલિત કરીને તમને દર્શાવેલું છે. આજનો હોમવર્ક છે પેન્ટેનના શક્ય તેટલા બંધારણીય સૂત્રો દોરો.